लखतर आम आदमी पार्टी ना लखतर तालुका महिला प्रमुख वधती जती मोंगवारी ने लईने लाल घूम थया। लखतर खाड़िया विस्तार में रहता लखतर तालुका आम आदमी पार्टी महिला प्रमुख द्वारा हाल में जे रीते दिवसे ने दिवसे पेट्रोल डीजल गैस ना भाव वधता जई रह्या छे तेनी आड असर दरेक वस्तु में देखाई रही होवानुं जणावी रोष व्यक्त कर्यो हतो। महिला प्रमुख दयाबेन द्वारा जणाव्या मुजब हाल घऊं तेल गोड़ सहितनी तमाम खावा पीवानी वस्तु में खास करी शाकभाजी में लींबू सहितना शाकभाजी में असह्य भाव वधारो थयो होवानुं जणाव्युं जेना कारणे मध्यम वर्ग सहित गरीब वर्ग हालत कफोड़ी थई होवानुं जणाव्युं हतुं। हाल माणसोनी आवक सीमित होय लोको पारावार मुश्केली पड़ती होवानुं जणावायुं हतुं। साथे जणाव्युं हतुं के आगामी 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં આની અસર સ્પષ્ટ દેખાશે તેમ જણાવી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા। હું દયાબેન વૈષ્ણવ લખતર તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ બોલું છું। હવે વાત એમ છે કે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે અને લોકોને ઘઉં મળે તો તેલ ક્યાંથી લાવવું આ એક મોટો પ્રશ્ન થઈ ગયો છે। અને શાકભાજી મરચા આવા ડુંગળી ને લસણ જેવા ભાવ ઉચકાઈ ગયા છે તો લોકોને કેટલી બધી તકલીફ પડે। લીંબુ તો અત્યારે વાત જ ન કરો એવા લીંબુના ભાવ છે। તો આ મોંઘવારી વિશે હું એવું કહેવા માંગુ છું કે આ સરકાર શ્રીએ વિચાર કરવો જોઈએ કે રાજા એવો હોવો જોઈએ કે પ્રજા સુખમાં છે કે દુઃખમાં છે આમનામ આવી રીતના પૈસાને વેડફી નાખી ભ્રષ્ટાચાર કરી અને લોકોને દુઃખના ગાડા આવ્યા છે। તો આ વખતની ચૂંટણીમાં આનો એવો પ્રભાવ પડશે કે લોકો મનમાં મન બનાવીને જ બેઠા છે કે હવે આ સરકારને શું કરવું, આપણે ક્યાં સુધી આ દુઃખ વેઠવું, ગેસ પેટ્રોલ ઘઉં તેલ દરેક શાક ભાજી ફળ ફ્રૂટ દરેકના ભાવ ખૂબ વધી ગયા છે અને પેટ્રોલ તો હવે ક્યાં જવું। હવે વાત એવી થઈ છે કે પહેલા 500 નું પેટ્રોલ પુરાવતા હતા ત્યારે ટાંકીમાં ફીણ વળી જતા હતા અને હવે 500 નું પેટ્રોલ ભરાવવા જઈએ ત્યારે આપણને ફીણ વળી મોઢે ફીણ વળી જાય છે। તો સરકાર શ્રીએ હવે વિચારવું જોઈએ કે પ્રજાને કેટલું બધું દુઃખ છે। અમારી બહેનો બિચારી મજૂરી કરે દાડીએ જાય તોય બે છેડા ભેગા થતા નથી તો આગામી ચૂંટણીમાં ઇનો તમને તકલીફ પડી જશે। BS9 TV ન્યૂઝ સાથે વિજય જોશી લખતર।